સાથે સ્પીડ ન્યૂઝમાં જોઈશું સંક્ષિપ્ત સમાચારો. એ પહેલા એક સમાચાર મળી રહ્યા છે, પીપાવાવ ગામથી પીપાવાવ અને જામનગરના કસ્ટમ વિભાગે કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વોલપેપરના બહાને વેસ્ટ કાગળો એક્સપોર્ટ કરી કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલામાં અત્યાર સુધી 7 કરોડથી વધુની ટેક્સની ચોરી સામે આવી છે. કસ્ટમ વિભાગે મોટી માત્રામાં કાગળનો જથ્થો જપ્ત કર્યો છે. સમગ્ર મામલે કસ્ટમ વિભાગે એક્ટ 135ના ઉલ્લંઘનને લઈ એકની અટકાયત કરી છે. આ વિશે વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા કેતન બગડા જોડાયેલા છે. કેતન, જે રીતે વોલપેપરના નામે વેસ્ટ પેપર એક્સપોર્ટ કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે, કે આ પ્રકારની કાર્યવાહી આગળ થઈ શકે ને કઈ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું? જી, જાણી લો કે આ જે કૌભાંડ છે તે પીપાવાવ પોર્ટ કસ્ટમ વિભાગ દ્વારા કરોડોનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. જામનગર પીપાવાવ કસ્ટમ વિભાગનું આ સફળ ઓપરેશન છે. 7 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કર્યાનું તપાસમાં ખુલ્યું છે. વોલપેપર એક્સપોર્ટ કરવાના બદલે કૌભાંડી તત્વો દ્વારા જે વેસ્ટ કાગળ આવે છે તેને એક્સપોર્ટ તેઓ કરતા હતા, તેને લઈને કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવે છે અને એક જે વેસ્ટ પેપર એક્સપોર્ટ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે અને કસ્ટમ વિભાગે આ કૌભાંડને ઝડપી પાડ્યું છે.